માં ભલા એનો જમાનો નથી રહ્યો અહીં વાત છે એક એવા વ્યક્તિની જેને ધંધા માટે એક વ્યક્તિને રૂપિયા આપ્યા જ્યારે રૂપિયા પરત લેવાની વાત આવી તો રૂપિયા નહીં પણ ભલાઈ કરનારા વ્યક્તિને મોત મળ્યું ઘટના છે નર્મદા જિલ્લાની જ્યાં મદદ માટે આપેલા રૂપિયા પરત માંગતા આરોપીઓએ ભલા માણસની કરપીન હત્યા કરી શું છે મામલો અને કોણ છે હત્યારાઓ આવો જોઈએ આ રિપોર્ટમાં નર્મદાના તિલકવાડમાં ખૂની ખેલ માંગુ ગામના આધેડની હત્યા નર્મદાના તિલકવાડા તાલુકાના માંગુ ગામ નજીક એક ટુ વ્હીલર અને રોડની સાઈડમાં ગંભીર ઇજા થયેલી હાલતમાં એક આધેડ મળી આવ્યા હતા પોલીસને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને ચકાસણી કરતા આધેડનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું મૃતક વ્યક્તિનું નામ શનાભાઈ બારિયા ઉંમર 70 વર્ષ રહેવાસી માંગુ ગામ તિલકવાડાના હોવાનું જાણવા મળ્યું હતું આધેડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને શોધવા માટે કાર્યવાહી તેજ કરી હતી પહાડ ગામના પુલ જેવા રોડ પાસે સાઈડમાં એક લાશ અને એક એક્ટિવા મળી આવ્યું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કોઈએ માથાના ભાગે ઇજા પહોંચાડી વ્યક્તિનું મૃત્યુ કર્યું હોય તેવું લાગતું હતું બાદમાં આ લાશ શનાભાઈ નાનાભાઈ બારિયા રહે માંગુ તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા નાઓની હોવાનું જણાઈ આવ્યું હતું કોણ છે હત્યારાઓ ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સોને જુઓ આ એ જ શખ્સો છે જેમને શનાભાઈ બારિયાની હત્યાને અંજામ આપ્યો હતો આરોપીઓના નામ છે અલ્તાફ ખાન જાકીર હુસેન ગોરી ઉંમર 25 વર્ષ સદ્દામ હુસેન જાકીર હુસેન ગોરી ઉંમર 20 વર્ષ અશરફ ખાન રસુલ ખાન ગોરી ઉંમર 32 વર્ષ તમામ રહે ચુડેશ્વર તિલકવાડા નર્મદા આ ઉપરાંત એક કિશોર આરોપી પણ ઝડપાયો છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચારે હત્યારાઓને ઝડપી લીધા છે અને જેલ હવાલે કર્યા છે પોલીસે ચારેય આરોપીને ઝડપીને કડક પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો અને શનાભાઈની હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી તેમના હત્યાના સંદર્ભે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તિલકવાડા પોલીસ તથા નર્મદા જિલ્લા LCB દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે આ ગુનાના આરોપીઓ તરીકે અલ્તાફ ખાન ઝાકીર હુસેન ગોરી સદ્દામ હુસેન ઝાકીર હુસેન ગોરી રમીઝ ખાન યાકુબ હુસેન અને અશરફ ખાન રસૂલ ખાન ગોરી તમામ રહે ચુડેશ્વર તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા શા માટે હત્યાની અંજામ મૃતક શનાભાઈ પાસેથી અલ્તાફે તેના મિત્રને ધંધા માટે ઉછીના રૂપિયા અપાવ્યા હતા જો કે ધંધો બરાબર ન ચાલતા એક વર્ષ થવા છતાં પણ રૂપિયા પરત નહોતા આપ્યા જેથી શનાભાઈ ઉઘરાણી કરતા હતા આ મામલે અલ્તાફ સાથે માથાકૂટ પણ થઈ હતી જેની રીસ રાખીને અલ્તાફે શનાભાઈની હત્યા કરવાનું મનોમન વિચારી લીધું હતું આરોપીઓએ શનાભાઈને મળવા માટે બોલાવ્યા હતા જ્યાં મળવા જતા શનાભાઈના માથાના ભાગે પાવડાના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી ત્યારબાદ આરોપીઓએ પકડાઈ જવાના ડરથી મૃતકને પહાડ ગામ પાસે આવેલા મુખ્ય માર્ગ પર ફેંકી દીધો હતો અને એક્ટિવા પણ ત્યાં ફેંક્યું હતું જેથી હત્યાને અકસ્માતમાં ખપાવી શકાય જો કે પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને તમામ આરોપીને ઝડપીને જેલની હવા ખવડાવી છે આજકાલ ભલાઈનો જમાનો જ નથી રહ્યો જે વ્યક્તિએ ધંધા માટે રૂપિયા આપ્યા હતા તે જ વ્યક્તિને રૂપિયા પરત માંગતા રૂપિયા નહીં પણ મૃત્યુ મળ્યું છે આરોપીઓએ રૂપિયા આપવાના બદલે હત્યાને અંજામ આપ્યો અને હવે હત્યાના આરોપમાં જેલની હવા ખાવી પડી રહી છે પ્રવીણ પટવારી VTV ન્યૂઝ નર્મદા